ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના નિવૃત્ત કર્મચારીઓએ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. કલેક્ટરને આવેદન પત્ર આપી માંગ કરી હતી કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે પેન્શન આપવામાં આવે. આદેશ 11 મહિના વીતી ગયા હોવા છતાં કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી, જેથી આ કારમી મોંઘવારીમાં નિવૃત્ત કર્મચારીઓ હાલાકી અનુભવી રહ્યા છે. પેન્શનની રકમથી પરિવારને બે સમયનું ભોજન પ્રાપ્ત થાય તેટલું પણ પેન્શન મળતું નથી, જેને કારણે નિગમના નિવૃત્ત કર્મચારીની સ્થિતિ દયાજનક બનેલી છે. વયોવૃદ્ધ ઉંમરને કારણે નાની મોટી બીમારીની સારવાર પણ આ પેન્શન રકમમાંથી થઈ શકતી નથી. આ સ્કીમના સભ્ય વયમર્યાદાને કારણે નિવૃત્ત થતાં તેમને મળેલ રકમ જોતા 700 થી 2500 સુધીની મર્યાદિત રકમ જ મળે છે. આ મોંઘવારીમાં રકમમાંથી નિવૃત્ત કર્મચારી તેમજ તેમની પત્નીનું દૈનિક જીવન વ્યતીત થાય ખરું? સરકાર દ્વારા વય વંદના અને માતૃવંદના જેવા સિનિયર સિટીઝનો માટે સન્માન કાર્યક્રમો આપવાના કાર્યો કરે છે, પરંતુ ઈપીએસના સભ્ય કામદારોના સન્માનજનક જીવન માટે તેમની કોઈ સંવેદના અનુભવતું નથી તેવું પ્રજાને લાગી રહ્યું છે, જેની ઘેરી અસર સંસ્થાકીય માળખા ઉપર અવિશ્વાસની અસર ઊભી થઈ રહી છે. આ અસર લાંબે ગાળે સરકારશ્રીને અને વહીવટી પ્રક્રિયાનો વિક્ષેપ ઊભો કરે તેવી વાતાવરણ દેશભરમાં થઈ રહેલ છે, જેની ગંભીરતાપૂર્વક નોંધ લઈ જેટલા ટૂંકા ગાળામાં ઈપીએસઓના સભ્ય કામદારોને હાઈ પેન્શન ચૂકવવાનો નિર્ણય લેવામાં આવે તે જરૂરી છે. અન્યથા સિનિયર સિટીઝનો રાજ્યવ્યાપી આંદોલન કરશે, તેની ઘેરી અસર રાજ્યની વહીવટી પ્રક્રિયા ઉપર પડશે, જેની ગંભીરતાપૂર્વક નોંધ લેવા વિનંતી કરવામાં આવે છે. મારું નામ ભરતીબેન રમેશચંદ્ર હટિયા, હું એસટી નિવૃત્ત કર્મચારી સંઘની મહિલા પ્રતિનિધિ છું અને અમને લોકોને જે પેન્શન મળે છે તે નજીવું મળે છે, 600 રૂપિયાથી 2500 સુધીની મળે છે. આટલી કારમી મોંઘવારીની અંદર કેવી રીતે ચાલી શકે, દવાનાની પૈસા મળે કે કોઈ સુવિધાઓ અમને આપવામાં આવી નથી, એટલે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. અને 2022માં અમે કોર્ટની અંદર કેસ પણ જીતી ગયા છે, છતાં 1 વર્ષ ને 11 મહિના થયા છતાં પણ તેમના તરફથી કોઈ ચુકાદો કે કોઈ અમારા કર્મચારીઓના ખાતામાં પૈસા જમા થયા નથી. અને તેના કારણે આજે અમે લોકોએ નક્કી સંઘમાં કર્યું હતું કે 13 તારીખે દરેક જિલ્લાના કલેક્ટરો કે જે જગ્યાએ હોય તે જગ્યાએ આજે અમારા તમામ એસટીના કર્મચારીઓ છે તે ત્યાં આવેદનપત્ર આપશે આજે 13 તારીખે, અને ત્યાં એ લોકો એની પછી કરશે. ને અમને કલેક્ટર સાહેબે એવું કહ્યું છે કે આ નરેન્દ્ર મોદી સાહેબને તમારું આવેદનપત્ર મોકલી આપીશું. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.